ડીસાના લોરવાડા ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો આશા ફેસિલેટર સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આશાબહેનો હાજર રહી હતી. બનાસકાંઠા જિલ્લામાં બાળમરણ માતા મરણ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અવનવા કાર્યક્રમો થાય છે, ત્યારે આજે ડીસા તાલુકાના લોરવાડામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો આશા ફેસિલેટર સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષભાઈ ફેન્સીના માર્ગદર્શન મુજબ ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાણી દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો. આજે લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આશા ફેસિલેટર સંમેલનમાં મોટી સંખ્યામાં આશા બહેનો હાજર રહી હતી. આ સંમેલનમાં આશાની ભૂમિકા, તેમની કાર્ય પદ્ધતિ તેમજ આરોગ્યના તમામ વિષયોની જાણકારી આપવામાં આવી હતી. આશા બહેનો દ્વારા ગામડામાં સારી કામગીરી કરવા બદલ 45 આશા બહેનો અને 3 આશા ફેસિલિટર બહેનોને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાણી દ્વારા પ્રથમ 3 નંબરે આવેલી આશા વર્કરોને આશા બહેનોને પ્રમાણપત્રો તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્યનો સ્ટાફ તેમજ તમામ આશા બહેનોએ આરોગ્યલક્ષી ગરબાનું આયોજન કરી સંમેલનને સફળ બનાવ્યું હતું. જે આશા અને આશા ફેસિલિટીનું ઉદઘાટન રાખવામાં આવેલ હતું તે પૈકી જેને માસ વર્ષ દરમિયાન સારી કામગીરી કરેલ હતી તેઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જે આશા બહેનો છે તે 2006માં ઇન્ડિયામાં કાર્યક્રમ લોન્ચ થયો. આજની તારીખે જે જૂની 15 વર્ષ પહેલાં જે સંસ્થાકીય પ્રસૂતિ હતી તે 50% હતી, અત્યારે 100% થઈ ગઈ છે. તેનો શ્રેય બધી આશા બહેનોને, આશા ફેસિલિટર બહેનોને જાય છે. જે પહેલાં બાળ મરણ દર 60 જેટલો હતો, અત્યારે આપણે 30 ઉપર લાયા છીએ. કારણ કે સંસ્થાકીય પ્રસૂતિ થાય તો ત્યાં સંસ્થામાં બાળકને પણ સેવા મળી રહે, માતાને પણ સેવા મળી રહે, એટલે માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે અને કુપોષણ અટકાવવા માટે આશાઓએ સરસ કામગીરી કરેલી છે અને તેમાં પણ સુંદર કામગીરી કરેલી હતી. તે તમામને આપણે શિલ્ડથી સન્માનિત કર્યા, પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ 3 નંબર 1, 2, 3 એમ કરીને લગભગ આપણે 48 જણને શિલ્ડથી પ્રમાણિત કરવામાં આવેલ છે. આજે રોજ લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન માટે અમે લોકો યજમાન બન્યા છીએ, જેમાં ધારાસભ્ય સાહેબ શ્રી હાજર હતા આજે અહીંયા, અને હરિયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે આશા સંમેલન કરવામાં આવ્યું હતું, જેની અંદર આ લોકો આજે જે આશા બહેનોએ સૌથી સારી કામગીરી કરી છે તાલુકાની અંદર એ લોકોને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે અમારા ફેન્સી સાહેબ કોઈ કારણોસર હાજર રહી ચૂક્યા નથી, કે જેમના માર્ગદર્શન હેઠળ આજે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય એક અલગ લેવલ પર પહોંચી ગયું છે. તો એમને સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજે અહીંયા લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાહેબ ધારાસભ્ય સાહેબ શ્રી હાજર રહ્યા અને હરિયાણી સાહેબે જે કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ.